અસ્સલામુ અલૈકુમ વિદ્યાર્થીઓ, ધોરણ 5 આસપાસમાં આપણે રિવિઝન કરાવી રહ્યા છે વિદ્યાર્થીઓ. તો આજે આપણે પેજ નંબર 192-196નું રિવિઝન કરીશું. પ્રકરણ 21, જેવા પિતા તેવી દીકરી. હક છી. આયુષી બારીની નજીક બેઠી હતી અને વાંચતી હતી. બહાર પવન હતો અને ત્યાં હવા ખૂબ જ ધૂળ હતી. અચાનક આયુષીએ છી ખાધી. હક છી. આયુષી માતા પિતા રસોડામાં શાકભાજી છૂટા પડતા હતા. તેની માતાએ કહ્યું કે તે તમારા જેવી જ છીક ખાય છે. જો તમે અહીં ના હોત તો હું આ છીક તમે ખાધી હોત એવું જ સમજી હોત. લોકો આયુષી તેના પિતાની જેમ છીક છે. શું તમારામાં પણ કોઈ ટેવ છે, કોઈ લક્ષણ જેવા છે? તમારા પરિવારમાં કોઈ સભ્ય જેવા હોય તેવું શું છે, તે કોના જેવા છે એ તમારે જાતે કરવાનું. તમારી ખાસ ટેવ કે લક્ષણ તે કોના જેવા છે તે પણ તમારી જાતે લખવાનું છે. કહો, તમારો ચહેરો કે અન્ય બાબત તમારા પરિવારના કોઈ સભ્યને મળતા આવે છે તે શું છે? આ બાબત તમને કોઈએ અહીં કહી છે કે તમે પોતાની જાતે કે શોધી છે? કે લોકો જ્યારે તમને તમારા પરિવારના કોઈ સભ્ય સાથે સરખાવે છે ત્યારે તમને કેવું લાગે છે? તમને આવું કેમ લાગે છે? તમારા પરિવારમાં મોટેથી કોણ હસે છે તે વ્યક્તિની માફક હસો. કોણ કોની માસી? નીલમ તેની શાળાની રજાઓમાં તેના નાની માતા પિતાના ઘરે લઈ ગઈ હતી. તેણે જોયું કે કોઈક આવું અને તેની મમ્મીને કહેવા ગઈ, મમ્મી માસી અને તમને મળવા આવી છે. તેની મમ્મી જોવા આવી છે કે કોણ આવ્યું છે. તેને નીલમે કહ્યું કે ના, આ તારા માસી નથી, તે તારી બહેન કિરણ છે. તું તારી નાનીમાં મોટા અને બહેનને ઓળખે છે? કિરણ તેમની મોટી દીકરી છે. કિરણ તારી માસીના બહેન છે. ખરેખર તું શું કિરણના સુંદર દીકરા સમીરની માસી છે? નીલમના નાનીમાંથી લઈ નાનકડા સમીર સુધી તેના પરિવારના બધા સભ્યોની યાદી બનાવો. તેઓને નીલમ સાથે શું સંબંધ થશે લખો. શોધી કા તમારા પરિવારમાં આવા કોઈ ઉદાહરણ છે કે જેઓની ઉંમરમાં મોટો તફાવત હોય? કાકા ભત્રીજા મામા ભાણેજ કે ભાઈ બહેન તમારા વડીલો પાસેથી જાણો. આપણે બધા કેવી રીતે સંબંધિત છે? નીલમ સમીર સાથે રમવા લાગી. તેની માતાને કિરણને બોલાવી અને કહ્યું કે જો મારી નીલમના વાળ તારા જેવા છે, જારા વાકડિયા અને કારા સારું છે કે તેના વાળ મારા જેવા નથી, સીધા મુલાયમ અને બદામી. નીલમમાં નાની હસ્યા અને કહ્યું કે હા, શું તે વિચિત્ર નથી? અમારા બહેનોમાં વાળ ચારા હતા અને હવે અમારી બીજી પેઢીના વાળ અમારા જેવા જ છે. નીલમ આ બધું સાંભળતી હતી. તેને વિચાર્યું કે અમે બધા દૂરના સગા સંબંધીઓ છીએ, પરંતુ અમે બધા ઘણી બધી રીતે એક જેવા છીએ. શોધી કાઢો અને લખો. શું નીલમના વાળ તેની નાની જેવા વાકડ્યા છે? હવે તમે તમારા ભાઈ કે બહેનમાં કોઈ ખાસ લક્ષણો જુઓ, જેમ કે આંખોનો રંગ, ગાલમાં પડતા ખંજન, ઉંચાઈ, પહોળું અને તીક્ષ્ણ નાક, અવાજ વગેરે. આ લક્ષણ માતા તરફથી છે કે પિતા તરફથી આવ્યું છે તે પણ જુઓ. એક ઉદાહરણ આપ્યું છે તે મુજબ આ કોષ્ટકમાં તમારી નોટબુકમાં બનાવો અને માહિતી કરો. નીલમના વાકડિયા વાળ તે કોના જેવા છે? તેની નાની. કોના તરફથી? તો માતા તરફથી. તમે તમારા પરિવારથી સૌથી નાના બાળકને જોયું છે? બાળકના આખા નાક, વાળ કે આંગળીઓ પરિવારના કોના જેવી છે તેમના નામ લખો. નીલમના વાળ તેની નાની જેવા જાડા અને વાકડિયા છે. નીલમની માતાના વાળ સીધા બદામી અને મુલાયમ છે. તમારા વાળ કેવા છે? કાળા, બદામી અને તેલી સૂકા. તમારા વાળનો રંગ કયો છે? તમારા વાળની લંબાઈ માપો અને લખો. શું તમારા વાળ તમારા પરિવારમાં કોઈના જેવા છે? જો હા, તો તે વ્યક્તિનું નામ લખો. તમારા પરિવાર બીજા સભ્યોના વાળ માપો. તમારા પરિવારના સૌથી લાંબા વાળ કોના છે? તમે એવા કેટલા લોકોને જાણો છો કે જેમના વાળ 1 મીટર કરતાં લાંબો હોય? લાંબા વાળ હોવા છતાં તેમના પરિવારમાં વારસાગત. શું તમે જાણો છો કે તમે તમારી ઊંચાઈ કેવી રીતે માપશો? તમારી જાતને માથાના પગના અંગૂઠા સુધી માપો અને તમે કેટલા ઊંચા છો તે લખો. તમે જ્યારે મોટા થશો ત્યારે તમારા મતે તમે કેટલા ઊંચા થશો? શું તમારા પરિવારમાં કોઈ એટલી જ ઊંચાઈવાળો છે? તમારા પરિવારના બધા સભ્યની ઊંચાઈ માપો અને લખો. શું આ અરીસો બાજુના ચિત્રને જોવો અને મીના અરીસાની સામે ઊભી છે? ના, આ તેની જોડિયા બહેન છે. શું તમે ગૂંચવાઈ ગયા? તેના મામા પણ તેમને પહેલી વાર જોઈને ગૂંચવાઈ ગયા હતા. એક વખત મમતાની મસ્તી માટે મીનાના ઠપકો મળ્યો. ઘણી વખત મમતા તેના મામા સાથે મજાક કરે અને કહે મમતા બહાર ગઈ છે.
પરંતુ હવે મામા યુક્તિ શીખી ગયા છે. તે કહે છે કે મરાઠીમાં ગીત ગાઓ, શા માટે આવું રમૂજી યુક્તિ, તેમના વિશે વાંચો અને એટલે તેમને સમજી જશો. જ્યારે મીનાની કાકીએ તેને દત્તક લીધી ત્યારે બંને બહેનો 2 અઠવાડિયાની જ હતી અને કાકા મીનાના પૂના લઈ આવ્યા. કાકીના ઘરના બધા સંગીતમાં ખૂબ જ શોખીન હતા. ઘરમાં સવારની શરૂઆત સંગીત સાથે થતી. મીના ઘણા બધા ગીતો તામિલ અને મરાઠી બંને ભાષામાં જાણતી હતી. ઘરે બધા તામિલ બોલતા અને શાળામાં મોટાભાગના બાળકો મરાઠી બોલતા. મમતા તેના પિતા સાથે ચેન્નાઈમાં રહે છે. તેના પિતા કરાટે કોચ છે. મમતા 3 વર્ષની હતી ત્યારથી તેને બીજા બાળકો સાથે કરાટે શીખવાનું ચાલુ કરી દીધું હતું. રજાના દિવસે સવારમાં બંને પિતા અને પુત્રી કરાટેની પ્રેક્ટિસ કરતા. મીના અને મમતા એક જ જેવા દેખાય છે, પરંતુ તે એકદમ અલગ છે. હવે તેમને ખબર પડી કે કોણ શું છે તે શોધવાની મામા પાસે તેમની પોતાની રીત હતી. ચર્ચા કરો, મીના અને મમતામાં સમાન શું છે, તફાવત શું છે? તમે કોઈ જોડિયા બાળકોને ઓળખો છો? તેમનામાં શું સમાન છે? તેઓ કેવી રીતે જુદા છે? તમે એવા જોડિયા બાળકોને ઓળખો છો જો સમાન દેખાતા નથી? મીના અને મમતા બંને એકબીજાના ખૂબ જ મળતા આવે છે, છતાં તેઓ જુદા છે. ઉદાહરણ તરીકે મીના 2 ભાષા જાણે છે. જો મમતાના પરિવારમાં 2 ભાષા બોલાતી હોત તો તે પણ 2 ભાષા શીખી હોત. આપણે ઘણી બધી વસ્તુઓ જેવી કે ભાષા, સંગીત, વાંચન કે ગુંથન શીખીએ છીએ જ્યારે આપણે તે કરવા અને પરિસ્થિતિ મળે છે. તો વિદ્યાર્થીઓ, તમારે પેજ નંબર 192 થી 196 સુધી પાઠનું વાંચન કરવાનું છે, બરાબર છે? પેજ નંબર 192 થી 196 સુધી પાઠનું વાંચન કરવાનું છે. અલ્લાહ હાફિઝ.